ખજેરા વિદ્યાભવન ઉત્તરાણમાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં મારી બેબી 11 કોમર્સમાં ભણે છે જેનું નામ જાનવી શૈલેષભાઈ ચૌહાણ છે એણે ગણપતિમાં વર્કશોપમાં ભાગ લીધો હતો અને એમાં વર્કશોપમાં ભાગ લીધો એ બદલ હું સ્કૂલના ટ્રસ્ટી અને આચાર્ય અને શિક્ષકોનો આભાર માનું છું અને આવો વર્કશોપ થતો રહે એના માટે એક જ સંદેશ છે કે આપણી પ્રકૃતિને નુકસાન ન થાય એની માટે આપણે ઇકો ફ્રેન્ડલી ગણપતિનો જ ગણપતિ બનાવીને અથવા તો બહારથી માર્કેટમાંથી લઈને આપણે એને ઘરમાં ને ઘરમાં જ વિસર્જન કરવું જોઈએ જેથી પ્રકૃતિમાં પ્રકૃતિ દૂષિત ન થાય એ બદલ થેન્ક યુ. હેલો, ગુડ આફ્ટરનૂન. આજે ગજેરા વિદ્યાભવન ઉત્તરાણમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિનું વર્કશોપનું આયોજન કરેલું હતું. તેમાં ધોરણ 8માં ભણતા દક્ષ એ ભાગ લીધો હતો અને એમના પેરેન્ટ્સને પણ સાથે ભાગ લેવાનો હતો એટલે મેં સાથે આવેલી. બહુ સરસ મજા આવી, સરસ આયોજન હતું બહુ વ્યવસ્થિત રીતે અને તેમના સ્ટાફ પ્રિન્સિપાલ અને તેમના ટ્રસ્ટીઓએ ખૂબ સારો એવો સપોર્ટ આપ્યો અને અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવ્યા. ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવાનો ઉપદેશ ગજેરા સ્કૂલ સંકુલનો એક જ માધ્યમ હતું કે આપણે પર્યાવરણને નુકસાન થતું અટકાવીએ. અમને એમનો એક ઉપદેશ સૌથી વધારે સરસ હતો કે એમણે ફ્લાવર બીજ અમને આપ્યા અને એ જે એક એક પેરેન્ટ્સને આપ્યા કે જે લોકોએ પાર્ટિસિપેટ થયા કે તમે ગણપતિની અંદર નાખો જેથી કરીને વિસર્જન કરો ત્યારે તેના દ્વારા એક ફ્લાવર્સ ઉગશે અને જે ફ્લાવર્સ આપણને કુદરતને સરસ રીતે ખીલવતું દેખાશે. અને આજે જે પ્રદૂષિત કરે છે માટીને, જે પ્રદૂષિત પ્લાસ્ટર ઓફ પેરિસના ગણપતિને કારણે જે નદીઓ અને એ પ્રદૂષિત કરે છે એ ના થાય એ ઉદ્દેશથી એમણે ઇકો ફ્રેન્ડલી બનાવવાનું એક એક સપનું એમણે સાકાર કર્યું છે. થેન્ક યુ.